કેમ છો બાળકો? મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કલોલમાં પાઠ 7 આમ પણ હોય એના વિશે સમજીશું. તમને એ પાઠનું નામ છે એ પૂછવામાં આવ્યું છે કે આમ પણ હોય, શું આવું હોય? તો આપણે જોઈએ શું છે. તો પહેલાં તમને એક ગીત આપેલું છે નાનું, તો આપણે એને ગાઈએ. તો ચલો, ગીત છે તેની બાજુમાં તમને ચિત્ર દેખાઈ રહ્યું છે ને, સરસ મજાનું. એક ડોસો છે, એ ગધેડા ઉપર બેઠો છે, તો આપણે એનું ગીત ગાઈએ. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી, ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગદ્દાની પૂંછડી લાંબી લસ, ટાડે ધ્રુજે થર થર ઠસ. જો અહીંયા તમને ગીત આપેલું છે ને સરસ મજાનું, તો આપણે એને સમજીએ. હવે 1.5 ફૂટની દાઢી અને 4 ફૂટની ચોટલી, આ ડોસો છે એને દાઢી છે એ કેટલા ફૂટ લાંબી છે? તો કે 1.5 ફૂટ જેટલી એની દાઢી છે એ લાંબી છે, અને 4 ફૂટની ચોટલી છે. તેની ચોટલી એ કેટલા ફૂટની છે, કેટલી લાંબી છે? તો 4 ફૂટ જેટલી એની ચોટલી લાંબી છે. અને એ ડોસો માથા ઉપર પોટલી મૂકીને ગધેડા ઉપર બેસીને જાય છે. તો એ જાય છે ત્યારે કેવો અવાજ આવે છે? ઠસ ઠસ અને ફસ ફસ એવો અવાજ આવે છે. હવે જો અહીંયા શું છે, તો કે ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. તમને ચિત્રમાં દેખાય છે એની ચોટલી છે એના ઉપર પંખી બેઠા છે ને, તો એના ચોટલી ઉપર પંખીઓ બેસીને ગીતો ગાય છે. ચોટલી હવામાં ફર ફર ઉડે છે અને દાઢી સર સર એવી રીતે ઉડે છે. ગધાની પૂંછડી લાંબી લસ, અને ગધેડાની પૂંછડી કેવી છે? એ લાંબી લાંબી છે. અને ટાઢે ધ્રુજે થર, બંને જણા ઠંડીથી થથરે છે એટલે કે ધ્રુજે છે. હવે જો તમને અહીં નીચે સમાચાર આપેલા છે, સમાચાર વાંચો. તમે કદી કોઈ દિવસ ટીવીમાં સમાચાર સાંભળ્યા હશે, તો અહીં તમને સમાચાર આપેલા છે, પણ એ કેવા છે? હસવાના સમાચાર છે. જોક્સ આપણે આગળ જોયા હતા ને, જોક્સ, તો એવી રીતે અહીંયા જોક્સ જેવા સમાચાર છે, આપણે એને જોઈએ. વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં આગ લાગી. એમ કે છે કે વડોદરા છે ત્યાં ખૂબ તાપ પડ્યો એટલે કે બહુ બધી ગરમી પડી ને એના લીધે તળાવમાં આગ લાગી. કદી તળાવમાં આગ લાગી, તળાવમાં તો પાણી હોય, ત્યાં કેવી રીતે આગ લાગી? પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ ઉપર ચડી ગઈ. કોઈ દી માછલીઓ ઝાડ ઉપર ચડે, તો એમ કે છે બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ ઉપર ચડી ગઈ. તો તમને આ સમાચારથી હસવું આવે છે ને. પછી બીજો સમાચાર છે, લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા. આવું કોઈ દી થાય કે લગ્નમાંથી થાળી હોય એમાંથી લાડુ ઉડે અને બીજાના ઘરમાં ઉડીને ગોદડા ઓઢીને સૂઈ જાય? આવું થાય? તો તમને અહીંયા જો આ સમાચાર સાંભળીને હસવું આવે છે ને. પછી છે, પોપટે પૃથ્વીની 4 ગળી કરી, વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. પોપટ છે એ પૃથ્વીની 4 ગળી એટલે કે પૃથ્વીને વાળે છે, એવડી મોટી પૃથ્વીને વાળી શકે એ પણ પોપટ, અને પાછું વિમાનમાં એને મૂકે છે, અને વિમાન ક્યાં દોડાવે છે? તો કે પાટા ઉપર. કોઈ દી વિમાન પાટા ઉપર જાય? એ તો હવામાં ઉડે. પછી ચોથું છે, આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં. અહીં તમને શું કીધું છે કે શાળામાં છે એ પાંદડાની પૂરી આપવાના છે એટલે કે તમને ખવડાવવાના છે. તો કોઈ દી પાંદડાની પૂરી હોય અને એ પણ પાછી પાણીમાં તળવાની અને બધાને પેટ ભરીને જમાડવાનું છે, અને કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવાનું નથી. એ કે આપણે હોય અહીંયા આવીએ અને પેટ આપણું ઘરે રહે એવું બની શકે? તો કે ના. તો તમને આ 4 સમાચાર સાંભળવાની મજા આવી ને, અને હસવું આવે છે ને. હવે જો પાના નંબર 85 ઉપર તમને સરસ મજાની વાર્તા આપેલી છે, આપણે વાર્તાને જોઈએ. વાર્તાનું નામ છે ગોરિયો ગુમ. એક નાનકડું ગામ, ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. એક નાનું એવું ગામ હતું અને ગામમાં કોણ રહેતું હતું? સોમાભાઈ નામના ખેડૂત હતા. તેમની પાસે 2 બળદ,
એમની પાસે બે બળદ હતા, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. એમની પાસે બે બળદ હતા, એમાં એકનું નામ હતું એ કાળિયો હતું અને બીજાનું નામ હતું ગોરિયો. બંને બળદ એમને ખૂબ જ વાલા. માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો. માર્ચ મહિનો આવી ગયો હતો એટલે એમને ખેતર હતું એટલે એની અંદર એમને બાજરી વાવવાની હતી એટલે બાજરી વાવવાનો સમય થઈ ગયો હતો. વાવણી માટે પહેલાં ખેતર તો ખેડવું પડે ને, વાવવું હોય કંઈ પણ વસ્તુ તો આપણે એની માટે પહેલાં ખેતર ખેડવું પડે. તો સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા. હવે સોમાભાઈ પણ બાજરી વાવવા માટે ખેતર ખેડે છે એટલે બંને બળદને લઈને ખેતરમાં જાય છે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. એમને અડધું ખેતર ખેડાયું ત્યાં સુધીમાં તો બપોર થઈ ગઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. સોમાભાઈ થાકી ગયા હતા એટલે જમીને થોડી વાર એ આરામ કરવા ઝાડની નીચે સૂતા. જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ થઈ ગયો. એમ કે છે એમની પાસે બે બળદ હતા, ત્યાં જ્યાં સુધી સૂતા ત્યાં સુધી તો બે બળદ હતા, પણ જ્યારે જાગીને જોવે છે તો બે બળદમાંથી એક બળદ ગાયબ થઈ જાય છે. ખેતરમાં કાળિયો જ હતો, બે હતા ને બળદ, એક ગોર્યો અને એક કાળિયો, એમાંથી એક કાળિયો જ રહ્યો હતો. ગોર્યો તો દેખાયો નહીં એટલે ગોર્યો ગુમ થઈ ગયો હતો. ગોર્યો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોર્યો ક્યાંય જડ્યો નહીં. એમ કે છે ખેતર આખું જોઈ લીધું, બધી જગ્યાએ જોયું પણ ગોર્યો તો ક્યાંય દેખાયો નહીં. હવે જુઓ બાજુના પત્તા ઉપર, ગોર્યો ક્યાં ગયો હશે એવું પૂછે છે કે પોતાનો ગોર્યો છે ક્યાં જતો રહ્યો હશે. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોર્યાને શોધ્યો પણ ગોર્યો ક્યાંય ન જડ્યો. એ પછી પોતાને કામે લાગી જાય છે, બાજરી વાવવા માંડે છે, આજુબાજુ જોતા જાય છે પણ છતાંય ગોર્યો તો દેખાતો નથી. બાજરી ઉગીને મોટી થઈ ગઈ. સોમાભાઈ રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ. એમ કે છે બાજરી વાવી દીધી હતી, બાજરી તો મોટી પણ થઈ ગઈ હતી અને એ જોઈને સોમાભાઈ તો રોજ ખુશ થઈ જતા હતા. અને વળી પાછા રોજ જે આખા ખેતરની અંદર જુએ, ક્યાંક મારો ગોર્યો નજરે ચડે પણ ગોર્યો તો ન જ જડ્યો, તે ન જ જડ્યો. રોજ આવીને જોતા પણ ગોર્યો એમને ક્યાંય દેખાતો ન હતો. એ ગોર્યો ક્યાંથી મળશે પોતાને પોતાને પ્રશ્ન પૂછે છે કે એ ગોર્યો ક્યાંથી હવે મળશે. બાજરી પાકી ગઈ છે, ઊભી બાજરીના ડૂંડા પણ લણતા લણતા પણ ગોર્યો તો ન જ જડ્યો. હવે બાજરી એના ડૂંડા આવી ગયા હતા એટલે એમને સોમાભાઈ છે બાજરી કાઢવા લાગ્યા હતા એટલે તો અને એ કાઢતા કાઢતા પણ જોતા હતા ક્યાંય ગોર્યો મળે પણ ગોર્યો તો ન જ દેખાયો. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાણણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોર્યો ન જડ્યો, તે ન જડ્યો. એમણે જોયું કે બાજરીની અંદર તો ક્યાંય નથી છુપાઈ ગયો ને એટલે બાજરીના દાણા છે એ છૂટા પાડે છે અને ચાણીમાંથી ચાળે છે, પછી તગારાની અંદર ભરે છે અને એમાંથી કોથળામાં ભરીને ઘરે લાવે છે અને ઘરે ખોલે છે, છતાંય પણ ગોર્યો તેમને દેખાતો નથી. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી, રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તો એ ગોર્યો તો ન જ જડ્યો, તે ન જ જડ્યો. હવે એ શું કરે છે તો કોથળાની અંદર બાજરી હતી એ કાઢે છે અને ફરીથી એને સાફ કરે છે, કદાચ ગોર્યો મળી જાય, તો પણ ન મળ્યો અને ઘંટીમાં હવે એ બાજરીને દળામાં મૂકે છે. હવે રોટલા બનાવે છે તો રોટલા બનાવતા પહેલાં પણ બાજરીનો લોટ ચાળણીથી ચાળે છે, છતાંય ગોર્યો તો એમાં પણ ન દેખાયો. સોમાભાઈને તો સતત ગોર્યાનો જ વિચાર આવ્યા કરે. સોમાભાઈ તો રોજ વિચાર કરે ક્યાં હશે મારો ગોર્યો, ક્યાં હશે અને શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ ગોર્યાની ચિંતા કરતા હતા, ઘરના બધા જ ને ગોર્યાની ચિંતા થતી હતી કે ક્યાં ગયો હશે આ ગોર્યો. નવી બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા, હવે બાજરી આવી ગઈ હતી, એનો લોટ દળાઈ ગયો હતો અને રોટલા થયા હતા. તો જ્યારે રોટલા કર્યા અને સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા, સોમાભાઈના ઘરના છે બધા ગરમા ગરમ રોટલા જમવા સાથે બેસે છે. તેમને લાગે છે કે ગોર્યો મળશે. હવે રોટલો ઉતરે છે, ગરમા ગરમ જમવા બેસે છે એટલે એમ કહે છે કે આ રોટલામાંથી ગોર્યો મળશે. સૌની થાળીમાં રેવાબેને એક એક રોટલો મૂક્યો. બધાની થાળીમાં શું કરે છે તો રેવાબેન સોમાભાઈના પત્ની એ બધાની થાળીમાં એક એક રોટલો મૂકે છે. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે,
કોપટી એટલે રોટલાનું ઉપરનું જે પડ હોય છે ને એને કહેવાય કોપટી. તો એને જે સપના છે એને કોપટી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ આપણો ગોરિયો, એ જોરથી ચીસ પાડે છે. જેવી કોપટી ખોલે છે અને જોરથી એને જોઈને ચીસ પાડે છે કે બાપુ આપણો ગોરિયો, એમ કે છે આપણો ગોરિયો મળી ગયો. સોમાભાઈ તો થાળી ધકેલીને કૂદકો માર્યો અને કોપટી નીચે જોયું તો ગોરિયો તો નિરાતે બેઠો વાગોડતો હતો. એમ કે છે સપનાએ જેવી કોપટી ખોલી તો એની નીચે કોણ હતું? ગોરિયો હતો. અને આ જોઈને સોમાભાઈ આવું સાંભળે છે અને પોતાની થાળીને ધક્કો મારે છે અને કૂદકો મારીને કોપટીની નીચે જોવે છે. તો ગોરિયો તો શું કરતો હતો? શાંતિથી બેઠો વાગોડતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મારો વાલો ગોરિયો મળી ગયો. હવે તો ખુશ થઈ ગયો, એમ કે છે કે મારો ગોરિયો મળી ગયો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. અગાઉ આપણે આમ પણ હોય એ પાઠ વિશે સમજ્યા હતા. આજે આપણે પાના નંબર 87 ઉપર થોડા પ્રશ્નો આપ્યા છે એને આપણે સમજીએ. તમને અહીંયા પહેલાં લખેલું છે કે ચાલો હસીએ. તો તમને અહીં કેટલીક રીત આપેલી છે, એવી રીતે તમારે મિત્રો સાથે હસવાનું છે. પહેલું છે મોઢું બગાડીને હસો. તમે કોઈની સાથે ઝઘડ્યા હોય ત્યારે તમે મોઢું બગાડો છો ને, તો એવી રીતે તમારે હસવાનું છે. પછી બીજું છે જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને હસો. જેમ કે મ્યાવ મ્યાવ બોલતા, પછી કૂતરો કેમ બોલે છે તો કે ભાવ ભાવ, તો એવી રીતે હસવાનું છે, એના ચાળા પાડીને હસવાનું છે. પછી ત્રીજું છે ગાંડાની જેમ હસો, તો એવી રીતે હસવાનું છે. પછી ચોથું છે કોઈ ગલીપચી કરે તેવું હસો. અને પાંચમું તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો. એના પછી છે વાંચો અને હસો. કૌંસમાં આપેલી રીતે હસો, તમને બાજુમાં વાક્યની બાજુમાં કૌંસ આપેલો છે એમાં જેવી રીતે લખેલું છે એવી રીતે તમારે હસવાનું છે. પહેલું છે ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો, તો એની બાજુમાં તમને કૌંસ આપેલો છે એમાં લખેલું છે હી હી હી, તો એવી રીતે તમારે હસવાનું છે. પછી બીજું છે ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો, તો તમારે એની બાજુમાં શું લખેલું છે? હો હો હો, તો એવી રીતે હસવાનું છે. પછી ત્રીજું છે પતંગે દોરી છોડાવવા માટે ફિરકીને મિસ્ડ કોલ કર્યો, તો એની બાજુમાં લખેલું છે હુ હુ હુ, તો એવી રીતે હસવાનું છે. પછી છે ચોથું મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું, એની બાજુમાં લખેલું છે હી હી હી, એવી રીતે હસવાનું છે. પછી પાંચમું છે કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું, તો એવી રીતે એની બાજુમાં શું લખેલું છે? હા હા હા, તો એવી રીતે તમારે હસવાનું છે. એના પછી છે મચ્છરે માઇકમાં ગીત ગાયું, તો એની બાજુમાં શું લખેલું છે? હી હી હી. પછી સાતમું છે બળદે ખાવા માટે ઘાસનું તણખલું તોડ્યું, તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા, તો એની બાજુમાં શું લખેલું છે? હા હા હા, તો એવી રીતે હસવાનું છે. હવે નીચે તમને બીજા પ્રશ્ન આપેલા છે, એમાં પહેલો પ્રશ્ન છે સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો. તો તમને મનગમતા હોય એવા સોમાભાઈના બે બળદ હતા એના નામ પાડવાના છે. આપણને પાઠમાં આપેલું હતું ગોર્યો અને કાળ્યો, તો એવી રીતે તમને બીજા કોઈ બે નામ ગમતા હોય એ બળદના નામ પાડવાના છે. પછી બીજું છે ગોર્યો શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી, તો ગોર્યો ગાયબ થઈ ગયો હતો તો એને શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી હતી, તો એને ખેતરમાં શોધ્યો હતો, પછી બાજરીમાં શોધ્યો હતો, ચાળણીથી ચાળ્યો ત્યારે શોધ્યો હતો, બાજરીને ઘંટીએ દળાવવા ગયા ત્યારે પણ શોધ્યો હતો. પછી છે ત્રીજું છેલ્લે ગોર્યો ક્યાંથી મળ્યો, તો ગોર્યો ક્યાંથી મળ્યો હતો? તો સપનાએ જ્યારે રોટલાની કોપટી ખોલી ત્યારે રોટલાની અંદર ગોર્યો બેઠો હતો, તો ક્યાંથી મળ્યો હતો? રોટલામાંથી. પછી ચોથું છે ગોર્યો મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ, તો તમે કહી શકો કે આપણને ખોટું લાગે છે એટલે કે ગપ્પુ લાગે છે. કેમ? તો કારણ કે ગોર્યો છે એ તો બળદ છે, તો બળદ તો કંઈ રોટલાની અંદર બેસી શકે નહીં એટલે એ ખોટું છે.
પછી છે પાંચમું, ગોરીઓ ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગે? તો એમ કે છે કે ગોરીઓ આ રોટલાની જગ્યાએ બીજે ક્યાંથી મળ્યો હોત આપણને સાચું લાગે? તો કે આજુબાજુ ખેતરમાં જતો રહ્યો હોય અને ત્યાંથી મળ્યો હોય તો આપણને કદાચ એ સાચું લાગે. પછી છે પાના નંબર 88 પર, હવે જો તમને અહીં આપેલો છે પહેલો પ્રશ્ન કે વાવણી પહેલાં શું કરવું પડે. તો આપણે જોયું હતું તો સોમાભાઈએ પહેલાં બાજરી વાવતા પહેલાં શું કર્યું હતું? ખેતરને ખેડ્યું હતું ને, તો વાવણી પહેલાં આપણે ખેતરને ખેડવું પડે. પછી બીજો પ્રશ્ન છે, ખેડૂતે જાગીને શું જોયું? તો સોમાભાઈ જ્યારે જાગ્યા ત્યારે શું થયું હતું? તો ખેડૂત જ્યારે જાગ્યા ત્યારે બે બળદમાંથી એક બળદ એટલે કે ગોરીઓ ગાયબ થઈ ગયો હતો. પછી બી ત્રીજું છે, ગોરીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યું હોત તો પણ તમને ગપ્પું જ લાગ્યું હોત? એમ કે છે ગોરીઓ રોટલાની અંદરથી મળ્યો તો એની જગ્યાએ બીજે ક્યાંથી મળ્યો તો તમને ખોટું લાગ્યું હોત? તો એ કદાચ બાજરીના ડુંડામાંથી અથવા તો ચાણીમાંથી કે બાજરી દડાવા ગયા એ ઘંટીમાંથી નીકળ્યું હોત તો પણ આપણને એ ખોટું જ લાગ્યું હોત. એના પછી છે વાર્તામાં જે સૌથી પહેલાં થયું હોય તે પહેલા નંબરે અને એના પછી થયું હોય તે બીજા નંબરે, એમ પાંચેય વાક્યો ગોઠવીને ફરીથી લખવાના છે. તમને અહીંયા પાંચ વાક્ય આપેલા છે એ વાર્તાને આધારે આપણે ગોઠવાના છે. તો તમે છ એ છ વાક્ય વાંચશો તો તમને ખબર પડશે કે એમાંથી પહેલું વાક્ય કયું આવે છે. તો પહેલું તમને અહીંયા આપેલું છે કે બાજરીના દાણા છૂટા પાડ્યા, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, ગોરીઓ રોટલામાં બેઠો હતો, બે બળદમાંથી ગોરીઓ ગાયબ, પાંચમું છે બાજરાનો રોટલો તૈયાર થયો, અને છઠ્ઠું છે ખેતરમાં બાજરી વાવી તેમાંથી સૌથી પહેલાં શું થયું હતું? તો એ આપણે અહીંયા લખવાનું છે. તો પહેલું છે એમાં શું આવશે? તો સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, સૌથી પહેલાં ખેતર ખેડ્યું હતું ને એટલે આપણે અહીં લખવાનું કે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. જે બીજું વાક્ય છે એ પહેલું જે ખાનું છે એમાં લખવાનું છે. એના પછી બીજું વાક્ય આવશે, બે બળદમાંથી ગોરીઓ ગાયબ થઈ ગયો. જ્યારે ખેતર ખેડાઈ ગયું પછી સોમાભાઈ ઘડીક છે ભાતું ખાઈને આરામ કરવા સૂતા હતા અને જાગીને જોયું તો ગોરીઓ શું થઈ ગયો હતો? ગાયબ થઈ ગયો હતો. એટલે ચોથું વાક્ય છે આપણે બીજા ખાનાની અંદર લખીશું. પછી ત્રીજું છે, ખેતરમાં બાજરી વાવી. ત્રીજું આવશે, ખેતરની અંદર શું કર્યું? પછી ખેડાઈ ગયું એટલે બાજરી વાવી. એના પછી ચોથું વાક્ય, બાજરીના દાણા છૂટા પાડ્યા. જે પહેલું વાક્ય છે એ ચોથા ખાનાની અંદર લખવાનું છે. બાજરી વવાઈ ગઈ પછી શું થયું? તો બાજરીના દાણા છૂટા પાડ્યા. એના પછી બાજરાનો રોટલો તૈયાર થયો. અને છેલ્લામાં આવશે, ગોરીઓ રોટલામાં બેઠો હતો. હવે એના નીચે તમને આપેલું છે વાંચો, સંવાદ આપેલો છે. આપણે આગળ જોક્સ જોયો તો એવો એક જોક્સ બીજો આપેલો છે, આપણે એને જોઈએ. અહીં તમને આપેલું છે, પહેલાં અલી બોલે છે, આ બસ કેટલી ધીમે ચાલે છે. કિશન કહે છે, ક્યારે ઘરે પહોંચીશું આપણે? તો અલી કહે છે, અરે બસ કરતાં તો આપણે ઝડપથી દોડતા હોઈશું. એમ કહે છે કે આ બસ તો કેટલી ધીમે ચાલે છે, એની કરતાં તો આપણે ઝડપથી ચાલે, આપણે દોડીને જલ્દી પહોંચી જશું. તો કિશન કહે છે, તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ. એમ કે છે કે આ બસ છે એને આપણે ખિસ્સાની અંદર મૂકી દઈએ, આપણે એની કરતાં તો ઝડપથી દોડીએ છીએ, વહેલા ઘરે પહોંચી જશું તો આપણે એને ખિસ્સાની અંદર મૂકી દઈએ. તો અલી કહે છે, પણ મારું ખિસ્સું તો ફાટેલું છે. ઓહો, તેમાંથી બસ નીચે પડી જશે. એમ કહે છે કે ખિસ્સું તો ફાટેલું છે તો બસ તો નીચે પડી જશે. તો અલી કહે છે, એક કામ કર, બસને તારા લંચ બોક્સમાં મૂકી દે. કિશન હસવા માંડે છે, હા હા હા. એમ કે છે કે આ બસ છે એને તારા લંચ બોક્સની અંદર એટલે કે નાસ્તાની ડબ્બાની અંદર મૂકી દે, તારું ખિસ્સું ફાટેલું છે એટલે એમાંથી તો નીચે પડી જશે. એટલે કિશન શું કરે છે? હસવા માંડે છે.